जय श्री कृष्ण। गुड मॉर्निंग। बोलो शू कहो छो? शू कहो छो? कई जला शू कहो छो? लाला सर रोज आईन पूछे शू कहो छो है ने? शू कहो छो? शू कहो छो? ओके बेटा चालू करिए। सेवन पॉइंट वन एग्जाम्पल नंबर 8 क्लियर स्टार्ट करें। बिंदुओ P2 माइनस 3 अने Q10 वाई वच्चे नो अंतर 10 एकम होय तो वाई नी किंमत शोधो। बे बिंदुओ वच्चे नो अंतर केटलू छे? 10 एकम छे तो वाई नी किंमत शोधो। शुरू करूँ? बे बिंदुओ वच्चेनु अंतर केटलू छे? 10 एकम छे तो वाई नी किंमत शोधो। हूँ एक ने x1y1 कही दू, एक ने x2y2 कही दू। धारो के P2-3 दैट इज अवर x1y1 अने Q10y दैट इज अवर x2y2 बराबर। ओके चलो बन्ने वच्चेनु अंतर 10 से, पी अने क्यू बन्ने वच्चेनु अंतर 10 से, एवं लागे तो आकृतिनी जरूर नथी पण हूँ दोरी दऊं बराबर। दिस इज पी के जे x1y1 छे ते 2-3 x1y1 Q10y दिस इज x2y2 बन्ने वच्चेनु अंतर 10 एकम छे बराबर। ओके आकृतिनी जरूर एग्जाम में नथी, समझवा माटे खाली हूँ अहीं दोरू छूं। ओके अहीं बे बिंदुओ वच्चेनु अंतर PQ बराबर 10 एकम, बे बिंदुओ वच्चेनु अंतर PQ बराबर केटलू? 10 एकम बराबर। बन्ने बाजू में वर्ग करता, केम बन्ने बाजू में वर्ग करवानो? पेलूँ स्क्वेर रूट नी निशानी ना करवी पड़े एटला माटे। अंतर सूत्र मैं तमने बे प्रकारना लखाया था, एक रूट वाड़ू अने एक रूट वगरनू। रूट वगरनू क्यारे? स्क्वेर होय तो स्क्वेर रूट वर्गमूल करवानी जरूर नहीं। एटले हूँ अहींया शू करी दऊं? बन्ने बाजुए वर्ग करता एटले PQ² इज इक्वल टू 100। અહીં આગળ સૂત્ર લખવું હોય તો લખો, નહીં લખો તો ચાલશે। અંતર સૂત્ર અહીંયા થોડું સહેલું છે તો લખી દઈએ। x1 - x2² + y1 - y2² ઇઝ ઇક્વલ ટુ 100। દેરફોર x1 - x2 તો x1ના બદલામાં 2 અને -10 x1 - x2 2-10² + y1 - y2 - 3 અને y બેની વચ્ચે -² ઇઝ ઇક્વલ ટુ 100। ઓકે દેરફોર 2-10 એટલે -8 નો સ્ક્વેર પ્લસ -3 - y² અહીંયા આપણે કાળજી રાખવાની છે। -3 - y² અહીંયા આપણે કાળજી રાખવાની છે। જો હું તમને કહું એ -b² કહું, એ +b² કહું, -b² કહું, આ બધી વસ્તુઓ અલગ અલગ છે બરાબર। ઓકે એ -b એટલે પહેલા પદનો વર્ગ, પછી મિડલ સાઇન, 2 × પહેલું પદ × બીજું પદ, પછી બીજા પદનો વર્ગ। ચલો એ +b પહેલા પદનો વર્ગ, અહીંયા બ્રેકેટ નહીં કરો તો પણ ચાલશે, કરશો તો પણ ચાલશે। ઓકે ફરી એકવાર, પહેલા પદનો વર્ગ, પછી 2, પછી પહેલું પદ બીજું પદ અને પછી બીજા પદનો વર્ગ। અહીંયા સાઇન કઈ મૂકી? મિડલ ટર્મની સાઇન આવી બરાબર। ફરી વાર લખું બરાબર। જો a - b² ચલો બોલો બેટા શું થાય? a - b² શું થાય? a + b² શું થાય? અને -a - b² શું થાય બરાબર? તો જોજો, હા, પહેલા પદનો વર્ગ, પછી 2 × પહેલું પદ બીજું પદ
અને બીજા પદનો વર્ગ આવું થશે બરાબર અને હવે ધ્યાન આપજો હવે a પ્લસ b હોલ સ્ક્વેર કરવાનું હોય તો શું થાય a માઇનસ b હોલ સ્ક્વેર a માઇનસ b હોલ સ્ક્વેર ए स्क्वेर पछी मिडल टर्म नी साइन टू इंटू ए इंटू बी अने प्लस बी स्क्वेर ध्यान आपजो फटाफट ए प्लस बी होल स्क्वेर इज इक्वल टू ए स्क्वेर पछी मध्यम पद जे वच्चे साइन छे ते प्लस टू पहलू पद बीजू पद अने बी नो स्क्वेर क्लियर अने हवे हूँ लखू छू माइनस ए माइनस बी नो स्क्वेर तो આની અંદર આપણે અહીંયા મેં એવું કહ્યું કે વચ્ચેની સાઈન અહીંયા મેં એવું કહ્યું વચ્ચેની સાઈન અહીંયા આપણે એવું કરવાનું નથી અહીંયા થોડુંક લોજિક જુદું કરવાનું છે માઇનસ સાઈન કોમન કાઢી લેવાની જો માઇનસ સાઈન કોમન કાઢીએ છે તો અહીંયા આગળ આવશે એ પ્લસ બી અને એનો સ્ક્વેર આ બંનેમાંથી માઇનસ સાઈન કોમન એટલે અંદર આવશે માઇનસ એના બદલામાં પ્લસ એ થઈ જશે માઇનસ બીના બદલામાં પ્લસ બી થઈ જશે હોલ સ્ક્વેર આ સ્ક્વેર આના માથા પર આ સ્ક્વેર આના માથા પર બરાબર ઇઝ ઇક્વલ ટુ માઇનસનો સ્ક્વેર થઈ જશે પ્લસ માઇનસનો સ્ક્વેર થઈ જશે પ્લસ બરાબર માઇનસનો સ્ક્વેર થઈ જશે પ્લસ અને એ પ્લસ બી હોલ સ્ક્વેર માઇનસનો સ્ક્વેર થશે પ્લસ માઇનસનો પણ સ્ક્વેર એ પ્લસ બીનો પણ સ્ક્વેર એટલે માઇનસનો સ્ક્વેર પ્લસ હું લખતો નથી એટલે એ પ્લસ બી આ અને આ બંને સરખા આ અને આ બંને સરખા માઇનસ એ માઇનસ બીનો સ્ક્વેર અને એ પ્લસ બીનો સ્ક્વેર બોથ આર સેમ બંને સરખા છે તમે સમજો છો હું તમને શું કહેવા માગું છું માઇનસ એ માઇનસ બીનો સ્ક્વેર ને એ પ્લસ બી હોલ સ્ક્વેર એ પ્લસ બી હોલ સ્ક્વેર આવડે છે ક્યાં છે આ રહ્યા માઇનસ એ માઇનસ બીનો સ્ક્વેર અને એ પ્લસ બી હોલ સ્ક્વેર બોથ આર સેમ બંને સરખા છે એ પ્લસ બી હોલ સ્ક્વેર ક્યાં છે આ રહ્યા બરાબર જો ના સમજણ પડે કોઈ કે સર તમે ગબરું ભાષણ આપો ના ખબર પડે તો માઇનસ એ માઇનસ બી હોલ સ્ક્વેર એમાં એટલું યાદ રાખવાનું કે ત્રણે ત્રણ પદો બરાબર ત્રણે ત્રણ પદો બધા પ્લસમાં આવે આટલું યાદ રાખશો તો પણ ચાલશે ખાલી એટલું યાદ રાખજો કે વચ્ચેવાળી સાઈન નથી મૂકવાની હા આમાં મેં તમને એવું કહ્યું હતું કે વચ્ચેવાળી સાઈન અહીંયા મૂકો અહીંયા એવું કહ્યું હતું કે વચ્ચેવાળી સાઈન મૂકો પણ આમાં હું એવું નથી બોલ્યો કે વચ્ચેવાળી સાઈન મૂકો આમાં મેં તમને એવું કહ્યું એવું શીખવાડ્યું કે આ અને આ બંને સરખા છે બરાબર બીજું મેં તમને એવું કહ્યું કે માઇનસ એ માઇનસ બીનો સ્ક્વેર કરો ને તો બધા પ્લસ આવે આવું તમે યાદ રાખશો તો પણ ચાલશે બરાબર ઓકે ફરી પાછા આપણે પાછા આના પર આપણે પાછા આવતા રહીએ ઓકે ટુ માઇનસ ટેન હોલ સ્ક્વેર એટલે માઇનસ એટનો સ્ક્વેર પ્લસ માઇનસ થ્રી માઇનસ વાયનો સ્ક્વેર હમણાં જ મેં તમને એવું કહ્યું કે બધા પ્લસ આવશે બરાબર એટલે માઇનસ થ્રીનો સ્ક્વેર નાઇન પછી આ બેનો ગુણાકાર ગુણ્યા બે જેવી રીતે આપણે કર્યું ને બેનો ગુણાકાર ગુણ્યા બે થાય ને આગળ બેનો ગુણાકાર ગુણ્યા બે તો થ્રી અને વાયનો ગુણાકાર થ્રી અને વાયનો ગુણાકાર આ બે અહીંયા જુઓ અને ગુણ્યા બે બરાબર એટલે બે તારી છ પ્લસ સિક્સ વાય અને પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ હન્ડ્રેડ બરાબર ધેરફોર માઇનસ એટનો સ્ક્વેર સિક્સટી ફોર પ્લસ નાઇન પ્લસ સિક્સ વાય પ્લસ વાય સ્ક્વેર હન્ડ્રેડને આ બાજુ બોલાવી લો માઇનસ હન્ડ્રેડ ઇઝ ઇક્વલ ટુ ઝીરો ધેરફોર વાય સ્ક્વેર પ્લસ સિક્સ વાય સિક્સટી ફોર પ્લસ નાઇન સેવન્ટી થ્રી સિક્સટી ફોર પ્લસ નાઇન સેવન્ટી થ્રી માઇનસ હન્ડ્રેડ ઇઝ ઇક્વલ ટુ ઝીરો ધેરફોર વાય સ્ક્વેર પ્લસ સિક્સ વાય આ બંનેમાંથી આવશે માઇનસ ટ્વેન્ટી સેવન પ્લસ સેવન્ટી થ્રી માઇનસ હન્ડ્રેડ પ્લસ સેવન્ટી થ્રી માઇનસ હન્ડ્રેડ માઇનસ ટ્વેન્ટી સેવન પ્લસ સેવન્ટી થ્રી માઇનસ હન્ડ્રેડ એના બદલામાં આવશે માઇનસ ટ્વેન્ટી સેવન એટલે વાય સ્ક્વેર એઝ ઇટ ઇઝ સિક્સ વાય એઝ ઇટ ઇઝ માઇનસ ટ્વેન્ટી સેવન ઇઝ ઇક્વલ ટુ ઝીરો બરાબર આમાં હવે અવયવ પાડવાના અવયવ ના આવડતા હોય તો ના ચાલે હા ઓકે ગુણાકાર સત્યાવીસ થાય ગુણાકાર સત્યાવીસ એકા સત્યાવીસ ટ્વેન્ટી વન સેવન ટ્વેન્ટી સેવન વન ઝા ટ્વેન્ટી સેવન સત્યાવીસ એકા સત્યાવીસ જો અંતિમ પદ જો છેલ્લું પદ માઇનસ હોય
तो बादबाकी लावानी, जो छेल्लो पद माइनस होय तो बादबाकी लावानी, अने केटली लावानी मिडल टर्म जेटली, मध्यम पदना अंक जेटली, मध्यम पद जेटली एटले के 6 जेटली। फरीवार बोलू छू 27 एका 27 गुणाकार 27 लावानो, जो अंतिम पद माइनस होय तो बादबाकी, जो अंतिम पद माइनस होय तो बादबाकी, अने जो अंतिम पद प्लस होय तो सरवाळो। हूँ जो बोलूँ छू एना पर कॉन्सन्ट्रेट करजो, जो अंतिम पद माइनस होय तो बादबाकी, समझाय छे, अंतिम पद प्लस होय तो सरवाळो, समझाय छे, अंतिम पद माइनस होय तो बादबाकी, अंतिम पद प्लस होय तो सरवाळो, केटलो लावानो, मध्यम पद जेटलो। ओके, गुणाकार 27 थाय ने बादबाकी 6 होय, 6 थाय बे बे पदो 9 तारी 27 એટલે 9 અને 3, ધેરફોર બંનેની પાછળ વાય વાય મૂકી દેવાના, બરાબર, ધેરફોર માટે વાય સ્ક્વેર આ નહીં લખવાનું, એટલે બરાબર 9y 6y 9y 3y માઇનસ 27 ઇઝ ઇક્વલ ટુ 0, આના બદલામાં આ બે મૂકવાના, આના બદલામાં આ બે મૂકવાના, બંનેની સાઇન કઈ આવે, બંનેની સાઇન કઈ આવે, જો છેલ્લા પદની સાઇન, જો અંતિમ પદની સાઇન માઇનસ હોય તો પસંદ કરેલા બંને પદોને અલગ અલગ સાઇન આવે, જો છેલ્લા પદની સાઇન માઇનસ હોય તો પસંદ કરેલા બંને પદોને અલગ અલગ સાઇન આવે, બંનેને અલગ અલગ સાઇન, કોઈ કહે કે સર અલગ અલગ એટલે કઈ આવે, બેમાંથી જે મોટું હોય તેને મધ્યમ પદની સાઇન, બેમાંથી જે મોટું હોય, આ બેમાંથી કોણ મોટું બેટા, 9y, એને મધ્યમ પદની સાઇન અને એનાથી વિરુદ્ધ નાના પદને, બરાબર, ઓકે, ચલો હવે આપણે y કોમન કાઢી લઈએ, આ બંનેમાંથી y કોમન, y પ્લસ 9 માઇનસ 3 કોમન, બંનેમાંથી માઇનસ 3 કોમન, અહીંયા રહેશે y, માઇનસના થઈ જશે પ્લસ, કારણ કે માઇનસ સાઇન કોમન કાઢીએ એટલા માટે, અને 3 9 ઇઝ ઇક્વલ ટુ 0, ધેરફોર y પ્લસ 9 એકવાર, y માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0 માટે દરેકે દરેક કૌંસ બરાબર 0 લેવાનો, દરેકે દરેક પહેલો કૌંસ બરાબર 0 અથવા બીજો કૌંસ બરાબર 0, બરાબર, પહેલો કૌંસ બરાબર 0 અથવા બીજો કૌંસ બરાબર 0 માટે y પ્લસ 9 ઇઝ ઇક્વલ ટુ 0 અથવા y માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0 માટે y ઇઝ ઇક્વલ ટુ પ્લસ 9 પેલી બાજુમાં માઇનસ 9 અથવા માઇનસ 3 પેલી બાજુમાં પ્લસ 3, આ આપણો જવાબ, બરાબર, હું તમને ફરી એકવાર સમજાવી દઉં, ફરી વાર કહી દઉં કે બિંદુઓ પી 2-3 અને ક્યુ 10y વચ્ચેનું અંતર 10 એકમ હોય તો વાયની કિંમત શોધો, આ બિંદુ અને આ બિંદુ બે બિંદુઓ વચ્ચેનું અંતર 10 એકમ છે, બે બિંદુઓ વચ્ચેનું અંતર 10 એકમ છે તો વાયની કિંમત શોધો, બે બિંદુઓ વચ્ચેનું અંતર 10 એકમ છે, બરાબર, ધારો કે પી 2-3 ઇઝ ઇક્વલ ટુ x1 y1, બિંદુ ક્યુ 10y ઇઝ ઇક્વલ ટુ x2 y2, એક બિંદુને આપણે x1 y1 કહી દઈએ, બીજા બિંદુને x2 y2 કહી દઈએ, બંને બિંદુઓ વચ્ચેનું અંતર 10 એકમ અહીંયા આપેલું છે, આકૃતિ એક્ઝામમાં ના દોરો તો પણ ચાલે, ઓકે, પી ક્યુ ઇઝ ઇક્વલ ટુ 10, બંને બાજુમાં સ્ક્વેર કરતા પી ક્યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 100, પી ક્યુ સ્ક્વેર, સ્ક્વેર એટલા માટે કરવાના કારણ કે વર્ગમૂળ ના કરવું પડે એટલા માટે, પી ક્યુ સ્ક્વેર, અંતર સૂત્ર ના લખો તો પણ ચાલે, x1 - x2² પ્લસ y1 - y2² ઇઝ ઇક્વલ ટુ 100, x1 - x2 એટલે 2 - 10² પ્લસ માઇનસ 3 અને y બંનેની બાદબાકી, માઇનસ 3 માઇનસ y હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 100, 2 - 10 એટલે -8, 2 - 10 એટલે -8, -8નો સ્ક્વેર, દેખાય બેટા, 2 - 10 એટલે -8નો સ્ક્વેર આ રહ્યો, બરાબર, પ્લસ -3 - y આ રહ્યો, અહીંયા જુઓ, -3 - yનો સ્ક્વેર, -3 - yનો સ્ક્વેર એટલે બે વાર માઇનસ હોય તો બધા પદો પ્લસ આવે, હવે આ મેં તમને અહીંયા કરાવ્યું હતું, હવે હું તમને ડાયરેક્ટ એવું કહી દઉં છું કે બંને પદો માઇનસ હોય, ખાલી એટલું હું તમને યાદ કરાવું છું કે આ બંનેમાં મેં તમને એવું કહ્યું હતું કે વચ્ચેવાળી સાઇન, મધ્યમ પદની સાઇન વચ્ચેની આવે, મધ્યમ પદની સાઇન આ વચ્ચેની સાઇન આવે, પરંતુ આમાં હું એવું બોલતો નથી, આમાં મેં તમને એવું કહ્યું કે -3 - y હોલ સ્ક્વેર
तो त्रणे त्रण पदों प्लस आए एट माइनस थ्री नो स्क्वेर नाइन आ बने गुणाकार गुणिया में सिक्स वाई और वाई स्क्वेर इज इक्वल टू हंड्रेड ओके भूसाई गयु माइनस एट नो स्क्वेर सिक्सटी फोर प्लस नाइन प्लस सिक्स वाई प्लस वाई स्क्वेर माइनस हंड्रेड आ बाजू प्लस हंड्रेड आ बाजू माइनस हंड्रेड इज इक्वल टू जीरो वाई स्क्वेर ने हूँ वर्गवाड़ू पद सौथी पहला लखी दऊँ छू एट वाई स्क्वेर ने हूँ सौथी पहला लखू छू प्लस सिक्स वाई आ बने सरवाड़ो एट आ बने माथी आवशे प्लस सेवंटी थ्री माइनस हंड्रेड इज इक्वल टू जीरो वाई स्क्वेर प्लस सिक्स वाई आ बने माथी आ बने दीस एंड दीस सेवंटी थ्री और माइनस हंड्रेड बराबर ए बने माथी आवशे माइनस ट्वेंटी सेवन प्लस सेवंटी थ्री माइनस हंड्रेड माइनस ट्वेंटी सेवन इज इक्वल टू जीरो अने अवयव पाड़िया आ रीते मैं तमने समझाव्यु ए प्रमाणे नौ तारीख सत्यावीस गुणाकार सत्यावीस थयो हाँ बादबाकी छ थई हाँ बराबर एटले मिडल टर्म लखवानुं नथी एने बदले आ बे पद लखवाना छे पहलू पद एज इट इज बीजू पद एज इट इज पहलू पद एज इट इज छेल्लू पद लास्ट टर्म एज इट इज मिडल टर्म मध्यम पद ने बदले आ बे बराबर हवे आ बे ने आ बे एमांथी कॉमन काढवाना पहला बे मांथी वाई कॉमन काढवाना वाई प्लस नाइन बीजा मांथी माइनस थ्री कॉमन काढवाना वाई प्लस नाइन इजिकल टू जीरो वाई प्लस नाइन एक वार वाई माइनस थ्री इजिकल टू जीरो जो तमने उतावल होय तो तमे अहींथी आ स्टेप डायरेक्ट पण लखी सको छो बराबर अने डायरेक्ट लखवानुं पण सहेलू छे अघरू नथी हूँ दाखलो पूरो करी दो पछी हूँ तमने समझाऊँ हवे पहेलो कंस बराबर जीरो जो बे कंसनो गुणाकार जीरो आवे जो बे कंसनो गुणाकार जीरो आवे तो पहेलो कंस बराबर जीरो वाई प्लस नाइन इज इक्वल टू जीरो अथवा वाई माइनस थ्री इज इक्वल टू जीरो माटे वाई इज इक्वल टू माइनस नाइन अथवा वाई इज इक्वल टू थ्री आ नाइन अने थ्री आ बे आपणो माइनस नाइन अने थ्री आ आपणो जवाब आव्यो मैं तमने अहीं आगळ एवुं कह्युं हतुं तो हूँ कि हूँ तमने डायरेक्ट शीखवाड़ी दऊं आ पण एक्जाम में लखवानी जरूर नथी अने आ तमे लोको लखी लेजो याद राखजो याद राखो करीने आ लखी लेजो ओके वाई स्क्वेर प्लस सिक्स वाई माइनस ट्वेंटी सेवन बराबर इज इक्वल टू जीरो अने मैं तमने एवं कहूँ कि अहींथी डायरेक्ट आ लखो तो पण चाले कई रीते डायरेक्ट लखाय ए हूँ तमने समझाऊँ वाई स्क्वेर एटले वाई वाई लखवाना वाई स्क्वेर एटले वाई वाई लखवाना बराबर वाई स्क्वेर एटले वाई वाई लखवाना पछी शू करवानु वाई स्क्वेर एटले वाई वाई लख्या बराबर पछी शू करवानु के गुणाकार सत्यावीस होय ने बादबाकी छ थाय एवा बे पदों नाइन अने थ्री वाई वाई नहीं लखवाना नाइन अने थ्री तो नाइन अने थ्री नौ तारीख सत्यावीस नौ तारीख सत्यावीस अने बादबाकी छ बराबर अने पसंद करेला बन्ने पदों ने अलग अलग साइन आपवानी हमणां ने वात करी के पसंद करेला बन्ने पदों ने अलग अलग साइन आपवानी बराबर कारण के अंतिम पद माइनस छे एटला माटे अने मोटा एमांथी मोटा पद ने मध्यम पदनी त्रण अने एमांथी नौ मोटा मध्यम पदनी एना विरुद्ध नाना पदने आ वच्चेना बे स्टेप उड़ी गया क्लियर समझायु अंतिम पद प्लस होय तो अने अंतिम पद माइनस होय तो अने त्रिपद पदावली तरीके आपणे आगला धोरण में शीखी गया छे ओके बेटा आ आपणो 7.1 नो एक्जाम्पल नंबर 8 पूरो थयो तमने लोकोने सरस आवडी गयो हशे ओके बेटा थैंक यू 7.1 एनो एक्जाम्पल नंबर 9 शुरू करिए क्यू 01 अने Q01 ए P5 माइनस थ्री अने R X6 थी समान अंतरे होय तो X नी किंमत शोधो अने अंतर QR अने PR पण शोधो अंतर शोधवानी वात पछी करिए पहला X नी किंमत शोधवानी वात करिए X नी किंमत शोधवानी वात करिए एटले तमने एवुं थाय कोई के सर आगळना दाखलामां Y नी किंमत शोधवानो जे दाखलो हतो एना जेवो छे लगभग एवं एना जे हो समझो ने आगळना दाखलामां वाई नी किंमत शोधी हती आ एक्स नी किंमत शोधवानी छे थोड़ी खाली शुरुआत नवी छे एने पण कई नवी ना कहेवाय बराबर ओके स्टेटमेंट विधान रकम फरीथी एक वार वाँचो पाछळनुं ना वाँचो अंतर क्यूआर अने पीआर पण शोधो ए ना वाँचो ऊपरनुं वाँचो वाँचो अने विचारो
बोलो केव रहू वाँचू बिंदु क्यू खरु ने क्यू जीरो वन ए पी फाइव माइनस थ्री अने आर एक्स सिक्स ए बे थी सामन अंतरे आवेलू है। थोड़ीक अपने रफ फिगर ड्रॉ करिए तो दीस इज क्यू 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 जीरो वन क्यू जीरो वन देखा बेटा क्यू जीरो वन ए पी अने आर थी सामन अंतरे है। दीस इज पी पी फाइव माइनस थ्री एंड आर दीस इज आर आर एक्स सिक्स आ बे थी सामन अंतरे है। कोण क्यू क्यू ए पी अने आर थी सामन अंतरे है। क्यू ए पी अने आर थी सामन अंतरे है। क्यू ए पी अने आर थी सामन अंतरे है। बिंदु क्यू ए पी अने आर थी सामन अंतरे है। समझो छो क्यू पी अने आर थी सामन अंतरे है। एटले कहेवानो अर्थ एवो छे के पी क्यू इज इक्वल टू क्यू आर एवं रकम में आपेलू छे अने अहींथी आपणे शुरुआत करवानी छे। एवं रकम में आपेलू छे केवुं आपेलू छे अहीं क्यू आ बे थी समान अंतरे आपेलू छे। एटले अहीं पी क्यू इज इक्वल टू क्यू आर बिंदु क्यू पी अने आर थी समान अंतरे छे। बराबर समझो छो ओके पी क्यू इज इक्वल टू क्यू आर बराबर बंने बाजू में स्क्वेर करवानो केम के स्क्वेर करवानो पेलू वर्गमूल ना करवू पड़े एटला माटे चलो पी क्यू स्क्वेर एटले शू बेटा पी अने क्यू बने एक्स यामनी बादबाकी एक्स यामनो तफावत होल स्क्वेर प्लस वाई यामनो तफावत होल स्क्वेर करूँ पी अने क्यू पी अने क्यू अहीं जुओ अथवा तो अहीं जुओ पी अने क्यू फाइव माइनस जीरो अथवा जीरो माइनस फाइव फाइव माइनस जीरो अथवा जीरो माइनस फाइव होल स्क्वेर फाइव माइनस जीरो अथवा जीरो माइनस फाइव होल स्क्वेर प्लस वन वन माइनस ऑफ माइनस थ्री वन प्लस थ्री होल स्क्वेर चलो क्यू आर क्यू आर क्यू आर क्यू आर बोलो क्यू आर आम के आम थी आम बधु सरखू छ एक्स यामनी बादबाकी होल स्क्वेर पछी तमे एक्स वन माइनस एक्स टू लखो छो के एक्स टू माइनस एक्स वन लखो छो बन्ने सरखू छे जीरो माइनस सिक्स जीरो माइनस एक्स सॉरी जीरो माइनस एक्स होल स्क्वेर लखो छो के एक्स माइनस जीरो होल स्क्वेर लखो छो बन्ने सरखू छे प्लस वन माइनस सिक्स लखशो के सिक्स माइनस वन लखशो बन्ने सरखू छे कारण के होल स्क्वेर में अँ माइनस फाइव नो स्क्वेर आवशे ट्वेंटी फाइव अँ प्लस फाइव आवशे एनो स्क्वेर ट्वेंटी फाइव बराबर तमे समझो छो ओके चलो पी क्यू स्क्वेर हवे क्यू आर स्क्वेर है क्यू आर स्क्वेर जीरो माइनस एक्स होल स्क्वेर प्लस वन माइनस सिक्स होल स्क्वेर ओके जीरो माइनस फाइव एट माइनस फाइव नो स्क्वेर शू आवे बेटा माइनस फाइव नो स्क्वेर 25 प्लस 1 प्लस 3 એટલે શું આવે 4 4 નો સ્ક્વેર 16 ચલો 0 માઈનસ x એટલે શું આવે 0 માઈનસ x એટલે x 0 માઈનસ x એટલે માઈનસ x 0 માઈનસ x નો સ્ક્વેર એટલે કે માઈનસ x નો સ્ક્વેર પણ એ પ્લસ થઈ જશે ભલે માઈનસ છે પણ એ સ્ક્વેર થશે વર્ગ આવે એટલે માઈનસ માઈનસ બે વાર આવે એટલે પ્લસ થઈ જાય અને x નો સ્ક્વેર x સ્ક્વેર માઇનસ એક્સ નો સ્ક્વેર જો ઘાતમાં બેકી સંખ્યા હોય ઘાતમાં બે ચાર છ આઠ હોય તો ભલે એ સંખ્યા માઇનસ છે પણ ઘાતમાં બેકી સંખ્યા છે તો એનો આન્સર પ્લસમાં આવશે એટલે માઇનસ એક્સ નો સ્ક્વેર એટલે એક્સ સ્ક્વેર બરાબર ઓકે માઇનસ એક્સ નો સ્ક્વેર એક્સ સ્ક્વેર પ્લસ વન માઇનસ સિક્સ એટલે માઇનસ ફાઇવ માઇનસ ફાઇવ નો સ્ક્વેર પ્લસ ટ્વેન્ટી ફાઇવ વન માઇનસ સિક્સ वन माइनस सिक्स एनो स्क्वेर एले माइनस फाइव एनो स्क्वेर एले ट्वेंटी फाइव हूँ तमने दरेके दरेक वस्तु अलग साइड पर जाई अने दरेके दरेक वस्तु हूँ तमने अलग अलग शीखवाड़ू छू एले जेथी करीने जे विद्यार्थी थोड़ो एवरेज होय जेनो बेजिक काचो होय एने पण सरस आवड़ी जाए जेनो बेजिक थोड़ो नबड़ो होय एने पण तकलीफ ना पड़े वन माइनस सिक्स एटले माइनस फाइव अने माइनस फाइव नो स्क्वेर प्लस ट्वेंटी फाइव बराबर
देरफोर 25 आ बाजू जशे आ 25 आ साइड जाए एटले माइनस 25 पछी उड़ी जाए प्लस 25 आ साइड जाए माइनस 25 उड़ी जाए डायरेक्ट आप उड़ाई दईसु तो पण चालशे देरफोर 16 इज इक्वल टू एक्स स्क्वेर देरफोर 16 इज इक्वल टू एक्स स्क्वेर देरफोर एक्स स्क्वेर इज इक्वल टू 16 16 इज इक्वल टू एक्स स्क्वेर सपोज मान लो कि 2 इज इक्वल टू एक्स हो तो एक्स इज इक्वल टू 2 कही सकते 2 इज इक्वल टू एक्स मैं एक्स इज इक्वल टू 2 समझो 2 इज इक्वल टू एक्स मैं एक्स इज इक्वल टू 2 आम आत रह आम आत रह पाछू पेलू नहीं थाय डाबी बाजू में जमणी बाजू में कोई पद आयु तो ये प्लस न माइनस माइनस न प्लस एवं नहीं थाय जमणी बाजूना तमाम पदों डाबी बाजू में आता रहे डाबी बाजूना तमाम पदों जमणी बाजू में जता रहे एटले आ बाजू तमाम आ बाजू में आनु आम तो कोई नी साइन ना बदलाय बराबर ओके 16 इज इक्वल टू एक्स स्क्वेर माटे एक्स स्क्वेर इज इक्वल टू 16 बराबर अने माटे एक्स इज इक्वल टू बन्ने बाजू में वर्गमूल लेता बोलो एक्स स्क्वेर इज इक्वल टू 16 बन्ने बाजू में वर्गमूल लेता શું આવે એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 16 માટે એક્સ ઇઝ ઇક્વલ ટુ શું આવે હેત 4 લખું એક્સ સ્ક્વેરનું વર્ગમૂળ એક્સ અને 16નું વર્ગમૂળ 4 બરાબર ને 4 આવે ના બંને બાજુમાં જ્યારે વર્ગમૂળ લેવાનું હોય તો કોઈ પણ એક બાજુમાં પ્લસ ઓર માઇનસ કરવા પડે એટલે એક્સ સ્ક્વેરનું વર્ગમૂળ એક્સ અને 16નું વર્ગમૂળ પ્લસ ઓર માઇનસ 4 એક્સ સ્ક્વેરનું વર્ગમૂળ એક્સ અને 16નું વર્ગમૂળ પ્લસ ઓર માઇનસ 4 હા અહીં આગળ પાછું તમને જો પેલું મગજમાં આવ્યું હોય હેત તમને મગજમાં આવ્યું હોય કયું કે સર તમે કહ્યું હતું કે અંતર તો પ્લસમાં લેવાનું એટલે માઇનસ નહીં લેવાનું તમે ના પાડી હતી વાત તારી 100% સાચી છે પરંતુ આ એક્સની કિંમત છે આ અંતર નથી આ એક્સની કિંમત છે એટલે અહીંયા આગળ પ્લસ ઓર માઇનસ મૂકવા પડશે હા બાજુની લંબાઈ હોય ઝડપ હોય સમય હોય આ બધામાં આપણે માઇનસ નથી લેતા એટલે અંતર હોય તો અંતર હોય જો ત્રિકોણની બાજુનું માપ હોય અંતર હોય તો માઇનસ લેવાના નથી તમારી વાત સાચી છે પણ અહીંયા આગળ એક્સ સ્ક્વેરનું વર્ગમૂળ એક્સ અને 16નું વર્ગમૂળ પ્લસ ઓર માઇનસ 4 થશે આ આપણો એક જવાબ આપણો આવી ગયો બરાબર સમજણ પડી હું શું કહું છું એ એક્સની કિંમત શોધો એક્સની કિંમત આવી ગઈ ફરી વાર સમજાવી દઉં એક્સની કિંમત માં ક્યુ એ પી અને આરથી સમાન અંતર રહે છે બિંદુ ક્યુ આ લખ્યું પી અને આરથી સમાન અંતર છે માટે પી ક્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ આર પી ક્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ આર બંને બાજુમાં વર્ક કરતા પી ક્યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ક્યુ આર સ્ક્વેર પી ક્યુ સ્ક્વેર એટલે પી અને ક્યુ પી અને ક્યુ બંનેના એક્સ યામનો તફાવત હોલ સ્ક્વેર એટલે 0-5 અથવા 5-0 બંને ચાલશે હોલ સ્ક્વેર બરાબર પ્લસ ક્યુ આર સ્ક્વેર 1-3 બરાબર કાં તો -3-1 ટૂંકમાં જે હોય હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ક્યુ આર સ્ક્વેર ક્યુ અને આર એક્સ યામનો તફાવત હોલ સ્ક્વેર પ્લસ વાય યામનો તફાવત હોલ સ્ક્વેર 0-5 એટલે -5 નો સ્ક્વેર પ્લસ 25 1+3 એટલે 4 નો સ્ક્વેર 16 ઇઝ ઇક્વલ ટુ 0-x એટલે -x થશે 0-x એટલે -x થશે આ રહ્યું 0-x એટલે -x નો સ્ક્વેર પણ એ પ્લસમાં આવી જશે એટલે પ્લસ એક્સ સ્ક્વેર 1-6 એટલે -5 નો સ્ક્વેર પ્લસ 25 પ્લસ 25 આ બાજુમાં આવશે એટલે -25 પ્લસ 25 -25 ડિસુમ ઉડી ગયા બરાબર માટે 16 ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર માટે એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 16 બંને બાજુએ વર્ગમૂળ લેતા એક્સ સ્ક્વેરનું વર્ગમૂળ એક્સ અને 16નું વર્ગમૂળ 16નું રૂટ પ્લસ ઓર માઇનસ 4 આ એક્સની કિંમત આવી હવે અંતર ક્યુઆર અને પીઆર પણ શોધો આ આપણો એક જવાબ પૂરો થયો બરાબર ચાલો ક્યુઆર શોધવાનું બરાબર બોલો ચાલો શું કરીશું ક્યુઆર શોધવાનું ક્યુઆર શોધવાનું જો એક્સ આપણે છે ને એક્સની વેલ્યુ 4 હોય તો અને એક્સની વેલ્યુ -4 હોય તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 4 હોય તો
અને પછી x is equal to minus 4 હોય તો બંનેની રીતે QR અને PR શોધવા પડશે QR અને PR બે માપ શોધવાના છે પણ x is equal to 4 હોય તો અને x is equal to minus 4 હોય તો બરાબર ચલો x is equal to 4 હોય તો આ આપણને નડશે આપણે પૂછી કાઢીએ અને હવે આપણી જરૂર આપણે આની જરૂર નથી બરાબર चलो बेटा यहाँ तमें तम लोग चालू करो क्यू आर क्यू आर क्यू आर नू माप के भी रीते आवशे ये तमे बोलो विचारी बेटा क्यू आर क्यू आर क्यू आर नू माप शोधवानू शुरुआत करो विचारो बेसी ना रहेशो क्यू आर चलो क्यू ना याम शू छे क्यू ना याम जीरो वन क्यू जीरो वन अने आर एक्स सिक्स પણ x ના બદલામાં આપણે 4 લીધા છે 4 6 બરાબર ચલો આપણે હોલ સ્ક્વેર કરીએ qr સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પેલું વર્ગમૂળ નહીં કરવું પડશે હા 0 માઇનસ 4 હોલ સ્ક્વેર પ્લસ 1 માઇનસ 6 નો સ્ક્વેર માઇનસ 4 નો સ્ક્વેર પ્લસ માઇનસ 5 નો સ્ક્વેર 16 પ્લસ 25 41 માટે qr સ્ક્વેરનું વર્ગમૂળ qr અને હવે અહીંયા આગળ પ્લસ ઓર માઇનસ નહીં કરવાના એકલા પ્લસ લેવાના આ QR QR શોધાઈ ગયું હા અને PR PR નો માપ PR 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 નો માપ P P નું માપ છે P ના યામ છે 5 માઇનસ 3 અને આર આરમાં એક્સ સિક્સ પણ એક્સ ઇઝ ઇક્વલ ટુ 4 6 બરાબર ચલો પી આર શોધીએ પી આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પી આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 5 માઇનસ 4 હોલ સ્ક્વેર પ્લસ માઇનસ 3 માઇનસ 6 નો સ્ક્વેર 1 નો સ્ક્વેર પ્લસ માઇનસ 9 નો સ્ક્વેર 1 પ્લસ 81 82 એટી 2 ના આપણે ભાગલા પાડીએ 82 ના ભાગલા આવશે 41 દુ 41 2 જા 81 is equal to 41 2 જા ના 41 બાર ના બાર નીકળે ના બે બાર નીકળે એટલે પછી આપણે 82 ના ભાગલા નથી પાડતા હા 8 ના ભાગલા પાડ્યા હતા યાદ હોય તો 4 દુ 32 ના ભાગલા પાડ્યા હતા 16 દુ એવી રીતે ઘણા બધા 27ના ભાગલા પડ્યા હતા 9 તારી અહીંયા 82ના ભાગલા નથી પાડતા 82ના અવયવ નથી પાડતા બરાબર માટે બંને બાજુમાં વર્ગમૂળ લેતા PR ઇઝ ઇક્વલ ટુ રૂટ 82 બરાબર છે PR ઇઝ ઇક્વલ ટુ રૂટ 82 જો x ઇઝ ઇક્વલ ટુ 4 તો QR અને PR મળી ગયા પરંતુ આપણા દાખલામાં એક્સની બે કિંમત છે એક્સ ઇઝ ઇક્વલ ટુ 4 પણ છે અને એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 4 પણ છે બરાબર ચલો એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 4 એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 4 લેતા બરાબર ચલો એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 4 લઈએ આપણે સેમ આ જ પ્રમાણે કોનું માપ શોધવાનું છે ક્યુ આરનું તો ક્યુ ક્યુ 01 અને આર આરની વેલ્યુ એક્સ સિક્સ પણ એક્સને બદલા માઇનસ 4 6 બરાબર ચલો ક્યુ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 માઇનસ ઓફ માઇનસ 4 હોલ સ્ક્વેર 1 માઇનસ 6 નો સ્ક્વેર સમજણ પડે છે બેટા બધાને કે ખાલી આમ જોયા કરો છો મોબાઈલ 16 પ્લસ 25 ઇઝ ઇક્વલ ટુ 41 ધીસ ઇઝ ક્યુ આર સ્ક્વેર માટે QR ઇઝ ઇક્વલ ટુ રૂટ 41 બંને બાજુમાં વર્ગમૂળ લેતા હા તમને લોકોને આ બધું આવડે જ છે હવે ક્લિયર ને ઓકે અને આપણે શોધવાનું PR તો P ના યામ છે 5 માઇનસ 3 અને R R ના યામ X 6 પણ X ના બદલા માઇનસ 4 6 બરાબર ઓકે PR સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 5 માઇનસ ઓફ માઇનસ 4 હોલ સ્ક્વેર માઇનસ 3 માઇનસ 6 નો સ્ક્વેર 9 નો સ્ક્વેર
माइनस 9 नो स्क्वायर 81 प्लस 81 9 नो वर्ग 81 अने माइनस 9 नो वर्ग पण 81 कारण के 9 नो वर्ग 81 81 माइनस 9 माइनस 9 एनो वर्ग पण 81 कारण के स्क्वायर छे ने बेटा एटले ए प्लस થઈ જશે એટલા માટે ओके 81 વત્તા 81 એટલે 162 માટે PR स्क्वायर इज इक्वल टू 162 माटे आना भागला पाड़ीशू आपणे 81 दू बराबर माटे PR स्क्वायर नो वर्गमूल PR 81 नो 2 अने 2 नो वर्गमूल नथी निकळतो એટલે √2 2 नो वर्गमूल नथी निकळतो એટલે √2 बराबर मैं तमने हमणा समझायुं के 82 ना भागला ना पाड्या 82 ना टुकड़ा 41 दू अथवा बीजा कोई टुकड़ा नहीं कर्या परंतु 162 ना टुकड़ा कर्या 162 ना अपने अवयव कर्या केम एवं कारण के 81 दू एमां 81 नु वर्गमूल निकली सके छे 2 नु वर्गमूल निकली सकतु नथी बराबर आ प्रमाणे एमनो जे बीजो जे बीजू हतु शुं हतु बीजू કે PR અને QR નું માપ પણ શોધો અંતર પણ શોધો તો આ આપણો પૂરો થયો બરાબર આની સાથે આ આપણો દાખલો પૂરો થયો મેં તમને x ની કિંમત શોધવાળો જે ભાગ ખરો ને x ની કિંમત શોધો એ મેં તમને બે વાર સમજાવ્યો આ પણ હું તમને બીજી વાર સમજાવી દઉં કે QR અને PR પણ શોધો QR અને PR પણ શોધો બરાબર QR PR શોધો એમાં QR અંતર શોધવાનું PR અંતર શોધવાનું પરંતુ x ની વેલ્યુ +4 ઓર -4 x ની વેલ્યુ 4 અથવા -4 જો x ની વેલ્યુ 4 લેવામાં આવે તો QR this PR this અને x ની વેલ્યુ -4 લેવામાં આવે તો QR this અને PR this x ની વેલ્યુ 4 લેવામાં આવે તો QR અને PR અને x ની વેલ્યુ -4 લેવામાં આવે તો QR અને PR બરાબર હા એવું કહી શકાય કે બંનેમાં QR સરખા હતા કેમ સરખા હતા અહીંયા 0 -4 એટલે -4 નો સ્ક્વેર અને 0 +4 એટલે +4 નો સ્ક્વેર આમાં એવું થયું નથી આમાં 5 -4 આયા છે અને 5 +4 થયા છે ઇન શોર્ટ ટૂંકમાં x = 4 લો તો QR અંતર ડિસ્ટન્સ ઓફ QR QR અંતર આ થશે ને PR આ થશે અને x ની વેલ્યુ -4 લઈએ તો QR ને PR આ થશે બરાબર આની સાથે આપણો 7.1 એનો એક્ઝામ્પલ નંબર 9 પૂરો થયો હું તમને ફરી એકવાર યાદ કરાવી દઉં કે હું તમને લોકોને એકદમ ધીમે રહીને હું બધા જ વિદ્યાર્થીઓને સમજણ પડે એ પ્રમાણે ધીમે રહીને એકદમ અપ ટુ ડેટ એકદમ સરસ ભણાવવાનો પ્રયત્ન કરું છું અને બધા જ વિદ્યાર્થીઓ સુધી વડોદરાના અને ગુજરાતના બધા જ વિદ્યાર્થીઓ સુધી સારામાં સારું મેથેમેટિક્સ પહોંચે અને મેથેમેટિક્સ ઇઝી બને ગણિત સહેલું બને બરાબર એવો મારો પ્રયત્ન હોય છે ઓકે બેટા 7.1 એનો એક્ઝામ્પલ નંબર 9 પૂરો થયો ઓકે થેન્ક યુ બેટા જય શ્રી કૃષ્ણ હેવ અ નાઇસ ડે બાય બાય